ಮೊಕಾರಿನಕ ಉಪ್ರಾಣಿಯ ಯಾವಾಗಲೇ ಧರಿಸೋ ಮಾಯಕ ಬೇಡಲಿ ಮಂಗದ ಬುಡವಾಯ ಮಾರಿ ಬೇಡಲಿ ಉತ್ತಾರೋ 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 ಅವಿಭಾವ આપણે પ્રાણાલ વ્યસ્ત નથી ભાઈઓ, પણ ક્યારેક શું ક્યારેક આપણે અહીંયા કરવા પડે, કારણ કે જૂનો જૂનો કલાકાર પ્રાણલાલ વ્યાસ એટલે નાણા બાપુ કહેતા, તો નાણા બાપુ એમ કહેતા કે ના પ્રાણભાઈ તમે બોલો ખરેખર, એટલે પ્રાણભાઈ ને આપણે યાદ કરવા જરૂરી છે. અરે નકર બતાવશે નામ રામદાસ વચને મૂળ દાસ બોલી ગયા ઠીક તો બતાયો ઠા. આસુ યાદ કરીને તો યાદ રે આપણે કે ના કલાકાર હતા ખરેખર, બાકી આપણે તો એવા કલાકાર છીએ નહીં. આ તો તમારા બધાના આશીર્વાદ થી આવડે આટલું આપણે ગાઈએ કે એને આપણી હેસિયત શું સાહેબ. સાચા સદગુરુ સામ મળ્યા જુગતા દાદા બબીર એ પથ્થર હતા એ પાણી કર્યા કર્યા છે ની બેદની પહેલા ગોપર બ્રહ્મ નકર બતાવશે ના રામદાસ વચન મૂળ દાસ બોલી ગયા ઠીક તો બતાયા એ કરવા ન થા ગરબો આયો આજ રે સતો નરકમે
લાગી શકો તમે એ જાગી શકો એટલે વેલા ગણેશ નું ગાણું કેવું કહે ખબર એવે વાઈને દેશ ઉકડ જાજે આ સમજી ભાઈ એ સમજી ભાઈ ને કે મારો એ ઉકડ ફટાણું છે મારો ઉકાડરો એટલી તાકાત એનામાં છે પણ કિસ્મત માં સાંભળ્યું પાટડિયા બે હરખા છે અમારી તેવળ નથી અમારી નહીં ઘણાની તેવળ નથી હારા હારા કલાકારો જે ત્યારે મોટા સ્ટેજો ઉપર ગાય છે અમે જોઈએ છીએ તોરણિયાના સ્ટેજ ઉપર આમ તો કલાકારના નામ ના લેવાય પણ ત્યાં કને રાતરડી ગાતા હોય સાહેબ એકવાર તોરણિયાના અને ભગુડાના સ્ટેજ ઉપર મોતી બારોટ હોય ને તો કંઈક અલગ સંતવાણી થાય કેમ કે મારું ગામ એનું ગામમાં 50 કિલોમીટરનો ફેર એટલે મેં તો ઘણી વખત મોતી બારોટના સાંભળ્યા છે પણ હકીકત એની સાચી મારા ભેગા આ વ્યક્તિ ઢોલ વગાડી ગયા છે સાહેબ એનું કેવડું ગજું હશે મારી સાથે મેં ઢોલ વગાડ્યો છે મને કે તું ગા હું ઢોલ વગાડું આને સાચો કલાકાર કહે એટલે જોતા તાળીઓથી એકવાર બતાવો એને કલાકારને ઈગો બહુ હોય ગાતો હોય ઢોલ ન વગાડે પણ છતાં મને કે તું ગા હું ઢોલ વગાડું આ જ સાચો કલાકાર છે હવે એના સામે તો અમે એક તો કોઈ નથી પણ ફરમાઈ છે ભાઈઓને એટલે આ તો મારું ઘર છે એટલે ગીત લઈ લી બોલી કૃષ્ણ કનૈયા લાલ કી
મોગલ માં ધીંગો ધણી એ મોગ માળી સાજા તાજા સૌ સુખી આ તો મારે મોગ માને એટલે યાદ કરવી પડે છે કેમ કે ફરમાઈશ એવી છે ને એક જ ગીત લઈશ પણ દેવત મોદર ના સપને આવી એ રાજપૂતાની બે અહીંયા બધો વર્ણ છે આહિર છે રાજપૂત છે પણ સાહેબ આ પીધિ એટલા માટે કરાવવી પડે છે કે આપણા ઇતિહાસો છે ને એના ઉપર આ ધૂળ ન ચડી જાય એટલા માટે આવા ગીત ગાવા પડે છે એટલે દેવાદ બોધનના આંગણામાં જે નવગણ મોટો થતો હોય અને રાજપૂતાણી નવગણની માં નવગણ ગાયું ભેવું ચાહતો હોય ને જોઈ નથી શકતી ત્યારે દેવાદ બોધનના સપનામાં આવીને આ વાત કરે છે દેવત બોધનના સપને આવી રાજપૂતાણી બેન રે એ જેવી રાજપૂતાણી બે એ તારાને સ્વર્ગની ગાદી એ મારા નિરહાવ બરબાદી એ તારાને સ્વર્ગની ગાદી મારા નિરહાવ બરબાદી એવી રાજપૂતાણી બે તારાને સ્વર્ગની ગાદી મારા નિરહાવ બરબાદી તારાને સ્વર્ગની ગાદી મારા નિરહાવ બરબાદી જવાબ આપે છે અને કેવો જવાબ આહીરો ને તું ઓળખે બેની વધુ શું મનવીરવા આહીરો ને તું ઓળખે બેની વધુ શું મનવીરવા બેની વધુ શું આવશે તારો તેથી હું કહીશ સોનારો જેથી જે હું આવશે તારો તેથી હું કહીશ સોનારો
આમાંથી વખાણ કેના કરવા સાહેબ? નવગણના કરવા, ઉગા ના કરવા, બોદર ના કરવા કે હુનભાઈ ના કરવા? આ ઇતિહાસ આહિર સમાજના કોઈ પણ વ્યક્તિને હૃદયમાં નહીં હોય એવું તો કદાચ બી ન હોય, પણ આની અંદર જેને બલિદાન આપ્યા છે એવા બે ચહેરા કે જેનો ઇતિહાસમાં કદાચ નામ નથી આવ્યું, અને આ ગીતમાં એની નોંધ લેવામાં આવી છે. એટલે રાજપૂતાણી બેન નવગણની ઉગાની મા જોડે જાય છે અને હું કે છે દુખી તારો યુગો અમારે પાસ રે, તારો યુગો અમારે પાસ. પણ સુની નથી સ્વર્ગની સીમો, ભેળાવાલો ભાઈને વીમો. સુની નથી સ્વર્ગની સીમો, આ હોની સ્વર્ગની સીમો નથી ભાઈ, તારો ઉગો તો અમારે પાસ છે અને એને લીલા લહેર છે એના આરે તો અમે બધા છીએ. પણ જે બે બલિદાન છે, વાલભાઈ વડારણ અને ભીમો ભંગીયો સાહેબ, આ નોંધ કોઈ નથી લીધી. આ એટલે આ ગીતમાં નોંધ લેવામાં આવી છે. સુની નાથ સ્વર્ગની સીમો, ભેળા વાલો ભાઈને ભીમો. સુની નાથ સ્વર્ગની સીમો, ભેળા વાલો ભાઈને ભીમો. અને અમારા હેતુભા બાપુ ખરેખર વખાણ કરવાની વાત નથી કરતા સાહેબ, પણ કલાકારો ઉપર સાહેબ એની એટલી લાગણી છે. અમે બધા પોલીસ વાળાથી બીઆઈએ છીએ ખરેખર, પણ હેતુભા આવે ને હૃદયમાં શાંતિ થાય. કેમ કે એનો એટલો પ્રેમ કલાકારો ઉપર છે, પછી નાનો હોય કે મોટો કલાકાર એની સામે એમનું જે વર્તન હોય એની મીઠાશ હોય છે, અને એમના માટે આ સોંગ ફીચર હું ગાઉં છું. ઝુકાવી માથું નો હાલે, એકલી ગીનો એક યારા ધોરે. આવો વાત રાખ્યો રાણારે, આવો વાત રાખ્યો રાણારે. મહારાણા પ્રતાપની વાત કરું તો સાહેબ આપણે કોઈ યુગ તો જોયેલો નથી, પણ હમણાં આ મહારાણા પ્રતાપની મેં સિરિયલ જોઈ અને એમાં જે પાત્રો રાજપૂતાઈના છે સાહેબ, લાખ લાખ સલામ એ રાજપૂતાનાને કે દુનિયામાં મુગલો રાજ કરતા અને એક નાનું એવડું મેવાડ જો મુગલને દંગ આમ પગ ન મૂકવા દેતું હોય ને સાહેબ, એને લાખ લાખ સલામ કરવા પડે. અને એ મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક, એના ઉપર દુનિયાના કોઈ અસવારે અસવારી નથી કરી, એક જ મહારાણા પ્રતાપે કરી હતી. એટલે એ ચેતકનો એક અસવારો રે, ચેતકનો એક અસવારો રે, ઉભાથી હરના જાવે રાજ દિલ્હી ના, એક લીંગી નો એક યારા ધોરે. આવો વાત રાખ્યો રાણા રે, આવો
ભજન લગ્ન ગીત અને લોકગીત આ ત્રણેય વગડાના ફૂલ ને ત્રણેય નો જ એક જ હરખો વજન છે સાહેબ. તમે ગમે કાયદેસરના સ્ટેજ ઉપર આ ગાઈ શકો આ ત્રણ ચીજ, બાકી ઉત્તર ગુજરાતના ઢીચાંગ ઢીચાંગ આ સ્ટેજ ઉપર ન કહેવાય. ત્રણ જ લગ્ન ગીત લોકગીત અને ભજન આ કાયદેસરના સ્ટેજ ના છે અને આ ક્યારે પાયો જવાનો જ નથી. એટલે લગ્ન ગીત સાહેબ બારોટ અથવા ગઢવીના કલાકાર અને એના જ કંઠે શોભે, બાકી કોઈને ત્રેવળ નથી આવા લગ્ન ગીત ગાઈ શકે. બારોટ નો દીકરો અને ચારણ નો દીકરો આ બે જયારે લગ્ન ગીત ગાતા હોય ને કોઈને ત્રેવળ નથી એની સાથે લગ્ન ગીત ગાઈ શકે. એટલે આ ગીત છે મહારાણા પ્રતાપ નું, કુલદીપ ગઢવીએ લખેલું છે. નવો કલાકાર છે પણ સાહેબ જેની કલમની જે તાકાત છે ને અમારાણા પ્રતાપના જે સોંગમાં એને કલમ હલાવી છે એની છેલ્લી કડી એ મારો એક મોન ની હારે રે મારો એક મોન ની હારે રે એવું કુલદીપ વિચારે અટક્યો જી દેખતા વિના જેક ની ગીનો એક યારા ગોરે આવો વાત રાખ્યો આપણે અહીંયા એવા કલાકારો બધા બેઠેલા છે, ખાસ કરીને આજે અમે તો અહીંયા સાંભળવા આવ્યા છીએ પણ બાલાણીભાઈ, શામજીભાઈ, શંકરભાઈ, બાબો આહા અને લોક સંગીત નો કરણો તો પાછળ બેઠું બોલો. લગભગ એમને તો યાદ જ હશે પણ ઘણા વર્ષો પહેલા મોતી ભગત ખાંડેક આવ્યા હતા અને ત્યાં તો એમની બાલાવસ્થા હતી ને ગાયું હતું બપિયા પીયું પીયું મત બોલ અમારી પીપરે. કાના મામાની ફરમાઈશ છે બે કડી લઈ લઉં. અરે મન જના સીતાણ અરે હો યને જાજુ જીવન કે વેરી મારું કોજે રેડી મારું કોઈ નથી મણ ને કદે ભાજી દો
એ જીભ હોય ની જાલી જાલી એ નહીં જે તે યાજુગમાં જીવન કે વેદી મરુ હોય નથી હો સુહાગણ સુંદરી
ઓતરા દેખન માજે અવત છે નગરીને બડે બડે શહેર એક મીરા ઉનકા પિતા કી એ બિનમતી ભરણીભાઈને ખાસ આવરવાની ઈચ્છા છે.